ભર ઉનાળાની શરૂઆતમાં પાણીનો પોકાર થયા શરૂ. સરકારની સુંદર નલ સે જલ યોજનાનો નથી મળી રહ્યો લાભ. નળ જ જોઈ રહ્યા છે પાણીની વાટ. છેલ્લા બે વર્ષથી લોકો બેડા લઈને ભરી રહ્યા છે પાણી. કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો તમે નિહાળી શકો છો કે અહીં સરકાર દ્વારા ગામમાં પાણીની વ્યવસ્થા માટે નળ તો લગાવેલ છે, પરંતુ નળમાં આવ્યું નથી પાણી. આ ગામમાં પહેલાં પીવાની પાણીની વિકટ સમસ્યા હતી, જેના કારણે અહીં નળ તો લગાવવામાં આવ્યા, પરંતુ માત્ર ને માત્ર એક જ દિવસ પાણી આવ્યું, અને તે પણ એક ડોલ ભરાય એટલું, અને પછી નળમાંથી પાણી થયું ગાયબ. મજાની વાત છે ને? વાત છે એક દિવસીય નલ સે જલ યોજનાની. જી હા, આ છે નલ સે જલ યોજનાનો ફિયાસ્કો. ખેડ બ્રહ્મા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું ચીખલા ગામ, અહીં બે વર્ષ પહેલાં શરૂ કરાયેલ નલ સે જલ યોજનામાં માત્ર એક દિવસ માટે પાણી શરૂ કરાયું હતું, અને તે પણ ટેન્કરમાં પાણી નાખીને. પછી તો લોકો નળ સાથેના ફોટા પડાવ્યા, જેવા ફોટાઓ પાડીને અધિકારીઓએ મોકલી આપ્યા, અને અધિકારીઓએ નીકળ્યા કે તરત જ નળમાંથી પાણી થયું ગાયબ. એટલે કે જ્યારે ફોટા પડ્યા ત્યારે પાણી હતું અને અધિકારીઓ હતા, અને અધિકારીઓ જેવા ગાયબ થયા સાથે સાથે નળમાંથી પાણી પણ તે જ દિવસથી ગાયબ થઈ ગયું. સાહેબ ખૂબ જ તકલીફ છે. અમારે બે ત્રણ વર્ષ પહેલું થોડું થોડું આવતું હતું, ત્યાં નવીન લેન નાખીને એટલે પેલી લેન કપાય એટલે હપુસું બંધ થઈ ગયું. ચાલ એવા એક ભાઈ ને બોરસે છે સાલું કરા કે એને થોડું થોડું પાણી ભરી લાવીએ છે ભરવા દેસી છે. ખૂબ જ તકલીફ છે અમારા શાળા ફળી માં. તો પાણી તો ખાસ હોય બુંદ ને તો બોર તો ખાસ બે કિલોમીટર સીટે છે, પણ એ બુંદ લેન નખેલી છે કે એટલે લેન માં થઈને પેલા કુવા ઉપર લાવે છે. ચાલ બે કાઢે ને એટલે વળી થું ભરીએ, પણ પેલે બે કાઢે એટલે થું ભરીએ એમ કરીને પાણી ભરીએ છીએ. નળમાં પાણી આવે છે? નળમાં નથી આવતું. કોઈ સમજ નહીં આવતું. બે ત્રણ વર્ષ થઈ છે આ નવી નવી લેન માં એક દાડો પાણી માં કાઢ્યું તું છે. અડધી ડોલ માર ભરવાની છે તે દાડે છે તો હપુસું પાણી આવ્યું નથી નળમાં. ચીખલા ગામની વસ્તી 2803,000 ધરાવતું વસ્તીનું આ ગામ છે. લોકોની સાથે આ ગામમાં બોલ પશુઓ ઢોર ડાખર માટે પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી શકતું નથી, જેથી ગામ લોકો ગામથી દૂર આવેલા પ્રાઇવેટ માલિકી ખેતરના બોરમાંથી પાણી ભરીને પોતાનું તથા અબોલ પશુઓનું પાલન કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી થઈ છે કે પોતાના માટે ને પશુઓ માટે પીવાનું પાણી લાવે તો કપડાં ક્યાંથી ધોવા? આ ઉપરાંત અહીંના લોકો નાહવા માટે પાણી લાવે તો પશુઓ તરસ્યા રહે, એટલે સ્થાનિક પશુઓને પીવડાવવા માટે પાણી પીવડાવી રહ્યા છે. ગામના એક સ્થાનિક મહિલા કે જેઓ પોતાની ખેતી બંધ કરીને લોકોને પીવાનું પાણી પોતાના બોરમાંથી આપી રહ્યા છે, પોતાની ખેતીને નુકસાન કરીને બોલ પશુઓને માણસોને પીવાનું પાણી આપીને સેવા કરી રહ્યા છે. આમ આવી હકીકત જોતા નળ સે જલ યોજનામાં પીવાના પાણીની યોજના નિષ્ફળ સાબિત થઈ છે, અને તેવું જ લાગી રહ્યું છે. તંત્રના પાપે હાલ તો ધૂમ ધકતા તાપમાં મહિલાઓ સહિત બાળકો પાણી ભરવા માટે લાંબી લાંબી લાઈનો કતારો લગાવી છે, અને એક જ માંગ ઉઠવા પામી છે કે નળમાં પાણી ક્યારે આવશે? અમારા ગામમાં પાણીની બહુ સમસ્યા છે. બૈરો છોકરો હેરાન થઈ જાય છે. એમાં ખાસ કરીને તો ઢોરોને પાણી નથી મળતું. લાઈન પાવું છોથી પીવાનું પાણી તો માણસો માટે તો એક બે બેરો જો બોરામાં છે અમુક માણસોને એ બચારા ભરવા દે, પણ ઢોરો માટે બહુ સમસ્યા. બે વર્ષથી આ નળ વણી મેલી ચડ્યા, આખા ગામમાં નળ છે, પણ એકે નળે એકે દારો પાણી આવ્યું નથી. જે વખત ટોકા નવા બનાવ્યા એ વખતે ટેન્કર મારફત પાણી લાવીને નાખી હતી, અને ફોટા પાડીને નળે પાણી છકલી આવી એમ કરીને ફોટા પાડીને જ્યાં જ્યાં કે હજી હેઠળ એમ કહી છે કે હાવ આવી જાન આવી જાન એમ કહી છે, પણ સાના અમે બધા મરી જઈએ હતા ને. તમે રજૂઆત કોઈને કરી દીધી આંદે? અરે વારંવાર દલાલો છે સાહેબ. હું તો બે ચાર વખત આપણે આ જે ઓફિસ કરી ને આપણા લખીપુરા ચાર રસ્તે બીજેપીની એ તો કઈ એક વાર જઈ આવ્યો. વચ્ચે પેલો આનંદની બેન ને આવેલો હતો, જોડીએ દલીલ બે ત્રણ વખત કરી, બેન કઈ પોણી આવી જાય આવી જાય. સરકાર ટેક્સ ઉઘરાવે ને ટેક્સના નાણાં કરોડ રૂપિયાનો ખર્ચ કરીને યોજનાઓની જાહેરાત કરે છે, પરંતુ સ્થળ પર પરિસ્થિતિ યથાસ્થિતિ જ જોવા મળતી હોય છે, કંઈક અલગ જ.
જે ખરેખર યોજનાઓ જાહેર થાય છે તે માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે અને તંત્ર માત્ર ફોટા પડાવી અને ફોટા બતાવીને યોજના ચાલુ છે તેવા બણગા ફૂંકે છે, ત્યારબાદ યોજનાઓ બંધ થઈ જાય છે. હાલ તો આંગ આંકતી ગરમીમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, તો શું તેમને ન્યાય મળશે? આ તો માત્ર એક ગામની વાત થઈ, હજુ તો ત્રણ તાલુકાના અનેક ગામ એવા છે કે જ્યાં આ રીતે નળથી જલ પહોંચ્યું જ નથી, માત્ર નળ પહોંચ્યું છે અને નળ જળની રાહ જોતાં જોતાં ઊભો ને ઊભો સુકાઈ ગયો હોય તેવી પરિસ્થિતિ પણ નિર્માણ પામી છે. ત્યારે નળ સે જલ યોજનાનો ગુજરાતના ગામડાઓમાં ફિયાસ્કો થયો હોય અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો વપરાઈ પરંતુ પાણી લોકોના ઘર સુધી હજુ સુધી પહોંચી શક્યું નથી. સાહેબ પોણી ને શા ગમો છે, મારે શું કરવાનું? પોણી મારશે ત્યાં હું વાયતર ને શી કરી ના, અમારા ફળિયા માટે પોણી કાઢું છું. આ બે ત્રણ ફળિયાનો પોણી ભરે, બે અલબાસી છે, બે એક ઘડી કાઢું, કોઈ કલાક પાણી કાઢું, એમ કરીને પોણી ભેગો આ લોકો કરીએ. સમય તમારું ખેતર ક્યાં આવેલું? ખેતર કા છે 2-3 કિલોમીટર આગળ છે. ત્યાંથી પાણી કઈ દેલાવો? પોણી લઈને મેં સાહેબ લાવીએ. નળમાં પાણી આવે છે? નળમાં નથી પાણી આવતું. કેટલા સમયથી નથી આવતું? સાહેબ વરસાદમાં નહીં આવ્યું, એક વખત ખાલી અને ફોટા પાડવા લાયેલા છે પાસ કરવા માટે. કેમ ખેતી નથી કરતા અત્યારે? ખેતી શું કરીએ સાહેબ, અમે ખેતી કરવા જાય છે તો આ લોકો પોણી સો તો પીવી, પોણી તો જોવે ને, આપણને બધું મળે પણ પોણી સો જ પોણી બને, આપણે શું કઈ જીવવાનું? એમ કઈ અમે ખેતી નથી કરતો, ના ઢોરો ના મારા ઢોર આપણે પંખી છે એ અને સોથું લાઈને પીવરાવું, આપણે પોતાનું સોથું પીવું, એમાં મેં વિચારી સાહેબ ખેતી નહીં કરતો. ગુજરાતના કેટલાય ગામડાઓમાં નળ સે જલ યોજનાનો ફિયાસ્કો થયો છે. અણઆવડત અને પંચાયતની વહીવટી કામગીરીની ખામીઓના કારણે નળ સે જલ યોજના હર ઘર પર નળ પર પાણી આવે તેવી યોજના નળ સે જલ યોજના કરોડો રૂપિયાની ગ્રાન્ટો દેશભરમાં વપરાઈ છે, ત્યારે ગુજરાતમાં પણ આ ગ્રાન્ટો વપરાઈ પરંતુ તેનો સદુપયોગ થઈ અને નળમાં પાણી આવ્યું હોય તેવા માત્ર કેટલાક ગામડા જ જોવા મળી રહ્યા છે. પરંતુ મોટાભાગના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે અને આ સમસ્યા નળ સે જલ યોજના પણ પૂરી કરી શકી નથી. ભર ઉનાળામાં પાણીનો પોકાર શરૂ થાય છે, સરકાર વિવિધ યોજનાઓ લાવે છે જેમાં નળ સે જલ યોજના સુંદર યોજના છે, પરંતુ આનો લાભ શું છેવાડાના માનવીને મળી રહ્યો છે તે એક મહત્ત્વનું છે. લોકો છેલ્લા 2 વર્ષથી બેડા લઈને પાણી ભરી રહ્યા છે દૂર દૂર સુધી. વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં આવેલા ચીખલા ગામ, આવા તો તાલુકાના કેટલાય ગામો છે કે જ્યાં નળ સે જલ યોજના સાકાર તો પામી છે પરંતુ નળમાં પાણી જ નથી આવતું અને લોકો માત્ર નળના ફોટા પડાવીને નળમાં પાણીના ફોટા પડાવી અને વિશ્વાસ વ્યક્ત કરી અને જાણે કે પાણી આવ્યું હોય તેવો અધિકારીઓ અને પદાધિકારીઓ ફોટા પાડીને સંતોષ માનતા હોય છે, પરંતુ હકીકત કંઈક કાગળ પર જુદી જ જોવા મળે છે અને કાગળમાં પણ જુદી જોવા મળે અને હકીકત કંઈક પણ જુદી જોવા મળે છે, જે પાણી વિના તરસ્યું માનવી અબોલ પશુઓ પણ આ પાણીથી વંચિત રહેવા પામ્યા છે. એક તરફ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કુંડાનું વિતરણ કરવામાં આવે છે, ચકલીઓને પાણી પીવડાવવા માટે માળા અને કુંડાનું વિતરણ કરાય છે, ત્યારે આવા પશુ પક્ષી અને પંખીઓને પાણી ક્યાંથી મળે તે પણ એક સવાલ છે. ત્યારે સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓ પાણી કરકસરયુક્ત યોજના સામેલ કરી અને નળ સે જલ યોજનાનો સદુપયોગ થાય અને તેને પૂરેપૂરી ગ્રાન્ટ વપરાય તો જ પાણી લોકોનો મળી રહેશે. હાલમાં તો પીવાના પાણીની વલખા મારી રહ્યા છે, એક તરફ કપડાં ધોવાનું પણ પાણી નથી અને પાણીની સમસ્યાના કારણે લોકોના અનેક પરિવારોને આ વિવાહ લગ્ન પ્રસંગ હોય ત્યારે પાણીની તકલીફ અનુભવતા હોય, ત્યારે સામાજિક પ્રસંગમાં પણ તેની છાપ ખોટી પડતી હોય છે કે આ ગામમાં પાણી નથી તો કેવી રીતે લગ્ન પ્રસંગ ઉજવવા, તે પણ એક સવાલ ઉપસ્થિત થતો હોય છે. ભર ઉનાળો શરૂ થાય અને પીવાના પાણીની સમસ્યા સર્જાય, 2800-3000ની વસ્તી ધરાવતું ગામ, પશુ પક્ષી પંખી અનેક જાતના જળચર જીવો પણ રહેતા હોય છે, ત્યારે આવા જીવોને જો પાણી ન મળે તો પણ તેઓ મૃત્યુ પામતા હોય છે, ત્યારે પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હકીકત જોવા જઈએ તો નળ સે જળ યોજના જે પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ ઘરે ઘરે તે યોજના નિષ્ફળ સાબિત થઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે, જે ફિયાસ્કો થયો હોય તેવું લાગી રહ્યું છે. તંત્રના પાપે હાલ ધૂમધકતા પાપમાં અને તાપમાં
મહિલાઓને પાણી ભરવા માટે, બાળકીઓને પાણી ભરવા માટે દૂર દૂર સુધી ભટકવું પડતું હોય છે. અને લોકોની એક જ માંગ છે કે નળમાં પાણી ક્યારે આવશે. ભર ઉનાળે તપેલા તાપમાં, ધૂમધકતા તાપમાં મહિલાઓને બાળકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે. આ છે ગુજરાતના ગામડાનું નજરાણું. ત્યારે આવા ગામડાઓની સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે જોવાનું રહ્યું. સરકાર દ્વારા લોકો માટે ટેક્સ રૂપે કરોડો રૂપિયા ઉઘરાવાય છે અને આ ટેક્સના નાણામાંથી વિકાસના કામો થતો હોય છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ આ ખર્ચ કરતા અધિકારીઓને પદાધિકારીઓના ખિસ્સા જ ભરાય છે. હકીકતમાં યોજના ધરાતળ પર, જમીન પર તે સાકાર પામી છે કે નથી પામી તેનું સર્વે થાય તે પણ એટલું જ જરૂરી છે. અને આ અંગે તપાસ કરવામાં આવે જલ સે નલ યોજનાનો, તો તે મોટા પાયે ફિયાસ્કો થયેલો જ જોવા મળે. ત્યારે સરકારશ્રીની મહત્ત્વની યોજના નળ સે જળ યોજના હાલમાં તો ફારસ રૂપ બનેલી જોવા મળી રહી છે. ત્યારે મહત્ત્વની સમાચારની વાત કરવામાં આવે તો સરકારી તંત્ર દ્વારા આવા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને માત્ર તંત્ર દ્વારા ફોટા પાડી અને ત્યાં સુધી ફોટાનો જ્યારે લાભ મળતો હોય અને ફોટા સાથે નળમાં પાણી આવતું હોય અને પછી જ પાણી આવવાનું બંધ થઈ જાય છે અને યોજના પણ ત્યાં સુધી જ ચાલુ રહે છે અને પછી બંધ થઈ જાય છે. યોજનાઓ બંધ થઈ જાય છે. હાલ તો આગ ઓકતી ગરમીમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ત્યારે શું ચીખલા ગામના લોકોને ન્યાય મળશે ખરો? તો માત્ર આ તો એક જ ગામની વાત છે. આવા તો અનેક 3 જેટલા તાલુકાના અનેક ગામડાઓ છે કે જલ સે નલ યોજનાનો ફિયાસ્કો થયો છે અને નળમાં પાણી જ નથી આવ્યું. નળ ઊભે ને ઊભો સુકાઈ ગયો હોય, પાણી વિના તળવડતો હોય, તળપતો હોય તેવો નળ જોવા મળી રહ્યો છે અને ક્યાંક તો નળના નામો નિશાન પણ મટી ગયા છે. ત્યારે જળ સે નળ યોજના, જલ સે નલ યોજના કેટલા અર્થમાં સાકાર પામી છે તેનો સર્વે કરવામાં આવે અને તેનું શ્વેતપત્ર બહાર પાડવામાં આવે તેવી પણ લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. આમ સરકારના કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ નળ સે જળ યોજના સાકાર પામવાના બદલે ફારસરૂપ અને નિષ્ફળ સાબિત થયેલી ગામડામાં જોવા મળી રહી છે. વહીવટીતંત્રની અણઆવડતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ પામતા 3000ની આસપાસની વસ્તીના લોકોના પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો ભર ઉનાળે કરવો પડી રહ્યો છે. જે આ યોજના અમલમાં આવ્યા પછી પણ જો નળમાં પાણી ન આવે તો લોકો પાણી ક્યાંથી મેળવશે અને આ નળમાં પાણી ક્યારે આવશે તે લોકો આતુરતાપૂર્વક હાલ તો રાહ જોઈને બેઠા છે. બે વાર પોણી જ નથી આવતું કરવાનું હું. ખરેખર બહુ સમસ્યા છે, બહુ હેરાન થઈ ગયું. બાકી તો આરામ છો એમની મૂકો પૂકો પડી ગયો. ખોટા કરતો હું કરે ગોમ દેવા પારા થી મૂકો. બેનો રપચર જોવો તમે, હોય વારા ઉપર પોણી ચાલુ થાય તમે જોવો તમે તો મંદા આવે. વોટ્સએપ નંબર આલો તમને.
ખાલી પડી રહે અમારા મેં લંબન છે પીવાનું પાણી તો માણસો માટે તો એક બે બેરો જો બોરામાં છે અમુક માણસો ને એ બચારા ભરવા દે પણ જોરો માટે બહુ સમય છે બે વર્ષથી આ નળ વાણી મેલી છો ને આખા ગામમાં નળ છે કયું ફળિયું કેવાય શાળા ફળી કેવાય એમ બી વાને મસ્ત છોકરો મજા આટલું હે નળદ માં નળમાં પાણી દીધો હતો નળ લગાવ્યા છે અમે થાકી જાય ઢોરો તમારે શું કઈ પૂરું કરવાનું માથે પાણી લાય લાય સાહેબ આમાં પેલા કુવા ઉપર નથી આવતી એ જ કરવું પડે ને આપડે નળદ નહીં બેન હે કોને ખાલી બોર ચાલુ કરતા ને એટલે ખબર પડી જાય તમારે ખેતર નો બોર છે ને તો બાદ બાજી કરું બારે જો પાછો હોય ને જે બી હોય બેન આવો એવું છે તમે કીધું નઈ કોઈ પાણી આવ્યું તો નહીં સરપંચ સરપંચ બન્યા છે ને રહીશી તો ચકલી માં કાટ આવી ગયું કરીને જશે હમ
चकली चालू कर दो। બેન પાણી ક્યાંથી બદલાવો તમે તાર પછી? એ નહી પાણી ક્યાંથી ભરો તાર પછી? પાણી તો ડંકી થી ખેંચીને લાવો. ના એટલે તો લાગી આગળ કયા દાડા આવો છે નલિન ગો અધિક.